જી બે ટ્રેડિંગ કોલ છે કે જેમણે વાત કરી કે લો બીટા કાઉન્ટર ની પસંદ જો ત્યારે સેમા પહેલું કાઉન્ટર જે છે હનીવેલ ઓટોમેશન નું છે હનીવેલ ઓટોમેશન ની અંદર જો તો એક સાઇડ વે મૂવ આપી અને સ્ટોક ની અંદર છેલ્લા બે ત્રણ સેશન થી એક રિકવરી જોવા મળી રહી છે એક વોલ્યુમ સાથે સ્ટોક ની અંદર બાઇંગ જોવા મળી છે મને લાગે છે કે જે સ્ટ્રક્ચર બની રહ્યું છે એક મજબૂત સ્ટ્રક્ચર બની રહ્યું છે અને શોર્ટ ટર્મ ની અંદર ઉપરમાં 43,000 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી બની રહી છે એટલે જો કોઈ પણ જાતનું આજે માર્કેટ નીચે ખુલે છે ને નીચેની સાઈડ આવે છે તો ખરીદી કરવાની સલાહ રહેશે નીચેની તરફ સ્ટોપ લોસ 39,900 નો ક્લોઝિંગ બેસિસ રાખવાનો રહેશે અને 43,000 સુધીના લેવલ શોર્ટ ટર્મ ની અંદર હનીવેલ ઓટોમેશનમાં આવી શકે છે અને બીજો સ્ટોક મારો જે છે એ કમ્પ્લીટ ન્યૂઝ બેઝ આધારિત છે મેટલ સ્પેસ ની અંદર આપણે પોઝિટિવ ન્યૂઝ જોઈ રહ્યા છે એની અંદર ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ કે જે છેલ્લા ઘણા સમયથી એક રેન્જ ની અંદર કન્સોલિડેટ થઈ રહ્યું છે અને મને લાગે છે કે ડાઉનસાઇડ એ થી સ્ટોક ની લિમિટેડ છે મેજર નેગેટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે અને હવે પોઝિટિવ ન્યૂઝ આવે છે તો સ્ટોક ની અંદર હવે શોર્ટ ટર્મ એક અપસાઇડ નો ટ્રેન્ડ જોઈએ એવી પોસિબિલિટી લાગી રહી છે એટલે ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ ની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે નીચેની તરફ સ્ટોપ લોસ ગઈકાલની જો વાત કરીએ તો 636 પાસે ક્લોઝિંગ હતું 620 ના સ્ટોપ લોસ થી ખરીદી કરવાની સલાહ છે અને શોર્ટ ટર્મ ની અંદર મારું માનું છે કે 680 થી 700 રૂપિયા સુધીના લક્ષ્ય આવી શકે એવી પોસિબિલિટી બની રહી છે એટલે ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ ની અંદર અરાઉન્ડ 640 ની આસપાસ ખરીદી કરવાની સલાહ છે ઓકે